નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 7 દર્શન શાસ્ત્ર. એને આપણે વિદ્યાર્થી મિત્રો વૈદિક દર્શનોની વાત કરવાની છે. અહીંયા વૈદિક અને અવૈદિક એવા ભારતીય દર્શન શાસ્ત્રીઓ પ્રમાણે કુલ 9 દર્શનો દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, વૈદિક દર્શનની અંદર આસ્તિક દર્શનો અને નાસ્તિક દર્શનો એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. આસ્તિક એટલે શું? જે વેદોને સ્વીકારે તેને આસ્તિક કહેવાય, વેદોમાં માનનારા હોય એને આસ્તિક કહેવાય. અને નાસ્તિક દર્શનો જે છે એ વેદોને સ્વીકારતા નથી, વેદોને માનતા નથી. કુલ આ દર્શન વૈદિક દર્શનોની વાત કરીએ તો કુલ 6 વૈદિક દર્શનો છે અને 3 છે એ અવૈદિક દર્શનો. એટલે કુલ દર્શનો 9 છે, એમાં 6 વૈદિક છે અને 3 અવૈદિક દર્શનો છે. અહીંયા નાસ્તિકમાં ચારવાક દર્શન, જૈન દર્શન અને બૌદ્ધ દર્શન આ 3 દર્શનો જે છે એ અહીંયા નાસ્તિક છે, વેદોમાં માનતા નથી તેવા. જ્યારે વેદોમાં માનનારા કુલ 6 છે, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એવા કુલ 6 છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે ભારતીય દર્શનમાં 3 અવૈદિક અને 6 વૈદિક એમ કુલ 9 દર્શનો છે. આ 9 દર્શનોમાંથી ચારવાક દર્શન સિવાય બધા જ દર્શનો ચેતન તત્વને સ્વીકારે છે. આ 9 એ 9 છે, અહીંયા ભલે વૈદિક ને અવૈદિક, આ એક જ એવો દર્શન જે છે જે સ્વીકારતો નથી. બીજા બધા ચેતન તત્વને સ્વીકારે, આ ચારવાક જે છે એ ચેતન તત્વને સ્વીકારતો નથી. ચેતન તત્વ રહેલું છે એ તત્વને સ્વીકારતો નથી. કુલ 9 છે, ભલે વૈદિક અને અવૈદિક બે ભેગા છે, અહીંયા અવૈદિક હોવા છતાંય જૈન અને બૌદ્ધ છે એ ચેતન તત્વને સ્વીકારે. ચારવાક દર્શન એક જ એવો છે કે જે સ્વીકારતો નથી. આ દર્શનને આધ્યાત્મિકવાદી દર્શન પણ કહેવામાં આવે, ચારવાક દર્શનને આધ્યાત્મિકવાદી. આધ્યાત્મક પ્રત્યેનો વાદ વિવાદ કરનાર આધ્યાત્મિકવાદી દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયા ન્યાય દર્શન. ન્યાય દર્શન કોને કહેવાય? ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મુનિ છે. બહુ અગત્યનો પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન પૂછાય છે. ન્યાયની દ્રષ્ટિબિંદુ એ વાસ્તવિક છે, એટલે વાસ્તવવાદી દ્રષ્ટિબિંદુ કોને કહેવાય? તો જગતની જે વસ્તુઓ જે છે એ વસ્તુઓને વાસ્તવિક દ્રષ્ટિએ સ્વીકારે છે. ન્યાયના મતે સત્ય પ્રાપ્તિના કુલ 4 પ્રમાણો છે. કેટલા પ્રમાણો છે? 4 પ્રમાણ છે. સત્ય જ્ઞાનને પ્રમા કહેવામાં આવે છે. સત્ય સાચું જ્ઞાન છે, પ્રમા એટલે શું? એવો પ્રશ્ન પણ પૂછાય. પ્રમા સત્ય જ્ઞાન, સત્ય જ્ઞાન અને પ્રમા પણ કહેવામાં આવે છે. આ સત્ય જ્ઞાન જેવા સત્ય જ્ઞાન છે એ જેના દ્વારા પ્રાપ્ત થાય, આ સત્ય જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય એને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણ એટલે શું? સત્ય જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય ને પ્રમાણ કહેવામાં આવે છે. ન્યાય અનુસાર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એવા 4 પ્રમાણ છે. ન્યાયના મત અનુસાર આની અંદર પ્રમાણ 4 છે. તો પ્રત્યક્ષ, ધ્યાનથી સમજો, પ્રશ્ન બહુ અગત્યનો છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન. વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકા પ્રશ્ન પણ પૂછાય છે, એટલે ખાસ અગત્યનો રાખવાનું છે ધ્યાન. અહીંયા પ્રમાણ, ઉપમાન અને શબ્દ આવા 4 પ્રમાણો છે. પ્રમાણ એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનો પ્રત્યક્ષ હોય,
અનુમાન છે, ઉપમા અને શબ્દ એવા ચાર પ્રમાણ છે. ન્યાયના મત પ્રમાણે આ ન્યાય છે, એના મત પ્રમાણે વાત કરી પ્રમાણે કે ભાઈ ન્યાય દર્શન એ શું છે, તો ન્યાય જે દર્શાવે છે એ ન્યાયના મત પ્રમાણે આત્મા શરીર અને મનથી ભિન્ન છે. જે આત્મા જે છે એ શરીર અને મનથી અલગ છે. આ ભિન્નતાને જાણવી એટલે જ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહેવામાં આવે છે. આત્મા એ મન અને શરીરથી અલગ છે, એના વિશેનું જે આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે એને આપણે દર્શન કહીએ છીએ. આ જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર રાગ દ્વેષ હોય, સુખ દુઃખ હોય, ઈશ્વર આ જગતનું સર્જન કરનાર છે, વિસર્જન કરનાર છે અને સ્થિતિનું અંતિમ કારણ છે. જો ઈશ્વર એ જગતને ઉત્પન્ન કરે છે, નાશ કરે છે અને ટકાવી રાખે છે, એ અંતિમ કારણ છે. ઈશ્વર જગતની આખી રચના થાય છે, એ જગતની રચનાનો શાશ્વત અણુ છે, કાળ છે, સ્થળ છે, મન છે અને આત્મા છે. આમ જગતનો સંપૂર્ણ જગતનો નૈતિક નીતિ નિયમ કરનાર એનો સંચાલક શાસક એ ઈશ્વર છે. ઈશ્વર જગતની રચના કરે છે, જીવનનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને જીવનનો નાશ પણ કરે છે. તો આ ઈશ્વરે જગતની રચના જીવંત અસ્તિત્વ ધરાવનારના કલ્યાણના અર્થે કરે છે, તો એને આપણે ન્યાય દર્શનની વાત કરી. ત્યારબાદ વાત કરીએ આપણે વૈશેષિક દર્શન. વૈશેષિક દર્શનની વાત કરીએ તો એ વૈશેષિક દર્શન જે છે એના પ્રણેતા કણાદ મહર્ષિ છે. ધ્યાન રાખજો, પ્રશ્નો બહુ અગત્યનો છે. કણાદ મહર્ષિ એ આપણા વૈશેષિક દર્શનના પ્રણેતા છે એમ કહેવામાં આવે છે. ન્યાય દર્શન જેવી જ વિચારણા આ વૈશેષિક જે દર્શન જે છે એ ધારણ કરે છે. ન્યાયની માફક જ ચાર પ્રમાણોને સ્વીકારે છે. વૈશેષિક દર્શનનું જે દ્રષ્ટિબિંદુ છે એ ન્યાય દર્શનના જીવ જગત આત્મા અને ઈશ્વર અંગેના દ્રષ્ટિબિંદુ જેવું છે. જીવ જગત ઈશ્વર અને આત્મા એની જે દ્રષ્ટિબિંદુ છે એના જેવું છે, એવું સમાન છે. વૈશેષિક દર્શન જે છે વૈશેષિક દર્શનના જ્ઞાનના વિષયોને સવિશેષ વિચારણા કરવામાં આવે છે. આ દર્શન સમગ્ર જગતના સાત પદાર્થોની અંદર અલગ અલગ રીતે વિભાજન થાય છે. અલગ અલગ વિભાગો છે એવા સાત વિભાગોમાં એનું વિભાજન થાય છે. કર્મ અહીંયા વૈશેષિક દર્શન છે ન્યાય દર્શનના જેવું છે, પણ થોડોક એનો વિભાગો જે છે એનું પ્રમાણ છે એ સરખું છે, પણ અહીંયા વિભાજિત અલગ અલગ રીતે થાય. દ્રવ્ય કર્મ ગુણ, દ્રવ્ય કર્મ ગુણ સામાન્ય વિશેષ વિશેષ સંયમ અને અભાવ, સમવાય અને અભાવ. આમ વૈશેષિક દર્શનની અંદર ચાર રીતે વિભાજન કરવામાં આવે છે. દ્રવ્ય ગુણ કર્મ સમાન અભાવ વિશેષ અને સમવાય. વ્યક્તિગત આત્માથી મુક્તિ અને ઈશ્વર અંગેની જે માન્યતાઓ છે એની બાબતમાં પણ વૈશેષિક દર્શન જે છે એ ન્યાય દર્શનને જ અનુસરે છે. તો અહીંયા ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન પૂર્ણ કરીએ છીએ. એના પછી આપણે જોઈએ સાંખ્ય દર્શન.
सांख्य दर्शन की बात करी तो सांख्य दर्शन ना प्रणेता जे छे कपिल मुनि छे। सांख्य दर्शन ना प्रणेता कौन छे तो कपिल मुनि छे। सांख्य नो जे दृष्टि बिंदु जे छे ए द्वैतवादी अने वास्तववादी छे, अलगता अने वास्तविकता छे। आम सांख्य ए बे अंतिम तत्वों ने स्वीकारे छे। आ बे अंतिम तत्वों कया तो पुरुष अने प्रकृति। अंतिम तत्व ने बेने स्वीकारे छे पुरुष अने प्रकृति। पुरुष अने प्रकृति बन्ने तत्वना अस्तित्वना संदर्भमां ए बन्ने स्वतंत्र छे। चेतना ए पुरुष नो हाड छे। अहींया पुरुष एटले स्त्री पुरुष नी वात करी नथी, चैतन्य नी वात करी छे। अहींया चेतना ए पुरुष नो हाड छे एटले के पुरुष ए चैतन्य रूप छे। फरी समझाय जाय, पुरुष एटले स्त्री पुरुष नी वात नथी पण चैतन्य स्वरूप छे एम कहेવામાં આવે છે। આ ચેતન તત્વ જે છે એ સ્થૂળ શરીર આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયો અને મન એનાથી અલગ છે એમ કહેવામાં આવે છે। અને જગતના સમગ્ર વિષયોથી પણ અલગ છે। ચૈતન્ય સ્વરૂપ જે છે એ આખું અલગ છે અને આ પુરુષ એ અનેક સંખ્યામાં છે, એટલા માટે સાંખ્ય કહેવામાં આવે છે। સાંખ્યને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો કોઈ જરૂરિયાત રહેતી નથી। આ અર્થમાં કહી શકાય કે સાંખ્ય નિર ઈશ્વરવાદી દર્શન છે। કેવો છે? નિર ઈશ્વરવાદી। ઈશ્વરમાં હાનાકાણી કરનારો નિર ઈશ્વરવાદી દર્શન તરીકે પણ ગણવામાં આવે છે। તો સાંખ્યના મત પ્રમાણભૂત જ્ઞાનના આપણે પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એવા ત્રણ પ્રમાણોને સ્વીકારે છે। પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એવા ત્રણ પ્રમાણને સ્વીકારે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા આ ભારતીય દર્શન જે છે એના ત્રણ મુદ્દા પૂર્ણ કર્યા છે, એના પછી યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો અભ્યાસ પછી કરીશું।